સૌને મારા સીતારામ. આજે આપણે સદગુણ વિશે વાત કરીશું. સદગુણ આપણે કેવી રીતે કેળવવો જોઈએ? સદગુણ હૃદયમાંથી જન્મે છે. જ્યારે મન અને માયાની પ્રવૃત્તિઓ સદગુણનો ઇનકાર કરે છે, જ્યાં ભય હોય ત્યાં સદગુણની શક્યતા હોતી નથી. ઉકેલવા માટે કોઈ પ્રતિષ્ઠાની દિવાલની કોઈ જરૂર હોતી નથી. પણ દુઃખ સહન કરવાની તૈયારી જરૂર હોવી જોઈએ. તૃષ્ણા, મોહ, માયા ના તમામ એમાંથી મુક્ત થવાના તમામ પ્રયત્નો આપણને શાંતિ અને સદગુણ તરફ લઈ જાય છે. પણ શાંતિ મનની ને હૃદયની હોવી જોઈએ. કોઈ ભારેખમ નિયમોનું પાલન કરવાથી આવેલો સદગુણ ટકાઉ નથી, છતાં હૃદયના સદગુણ વિના શાંતિ નથી. હૃદયનો સદગુણ એ જ પ્રજ્ઞાશીલ સમજ છે. સૌને મારા સીતારામ.